आकाशवाणी भूज सांभळता अमारा तमाम श्रोता मित्रों ने चैताली जोशीना नमस्कार। मित्रों, सुरभिनी सोडम कार्यक्रम में तमारो सौनु खूब स्वागत छे। आ कार्यक्रम अंतर्गत अपना रेडियो शेफ सुरभिबेन वसा તેઓ આપણને જાત જાતની અને વિવિધ પ્રકારની વાનગીઓ તો શીખવે જ છે અને સાથે સાથે કિચનને લગતી કોઈ પણ મૂંઝવણ હોય છે તો તેઓ પણ દૂર કરે છે। તો ચાલો, સમય થયો છે મળવાનો સુરભીબેનને। કેમ છો સુરભીબેન? એકદમ મજામાં। તમે બધા મજામાં? બધા મજામાં છે। અને લાસ્ટ ટાઈમ તમે જે પાન પનીર મોદક બનાવીને શીખવ્યા હતા એ એકદમ બધાને ગમ્યા છે। અને શ્રોતા, હા, અને શ્રોતા મિત્રો હજી પણ ડિમાન્ડ કરે છે કે ભાઈ હજી ગણેશ ચતુર્થી તો ચાલે જ છે, તો હજી પણ કોઈ કેવા નવીન પ્રકારના મોદક શીખવો મિત્રોને? ચોક્કસ શીખવી દઈએ, શ્રોતા મિત્રોને પણ ખુશ કરી દઈએ અને બાપાને પણ ખુશ કરી ધરાવીને। ચોક્કસથી। તો આજે કઈ નવી અલગ ફ્લેવરના મોદક શીખવો છો અમને? આજે આપણે એક ફ્રૂટ ફ્લેવર લઈશું અને એની સાથે ચોકલેટનું કોમ્બિનેશન કરેલું છે। ચીકુ ચોકો મોદક। અરે વાહ, આ તો એકદમ ચોકલેટી નામ છે, મસ્ત દેખાય પણ બહુ સરસ છે અને બાળકોને તો એટલા પસંદ પડવાના છે ને કે જ્યારે તમે આ પ્રસાદ બનાવીને રાખશો ને ત્યારે આ પ્રસાદ તમારે ડબલ બનાવવો પડશે। અરે વાહ, નાના ચોક્કસથી તો શ્રોતા મિત્રો રેડી જ છે આ શીખવા માટે, તો એના માટે શું શું સામગ્રીઓ જોઈશે આપણને? જો ચોક્કસ, આ મોદક પણ ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે। હંમેશા એવું હોય કે શરૂઆતમાં છે ને આપણે બહુ જ ઉત્સાહ હોય કે ના ચલો આજે બુંદીના લાડુ બનાવ્યા, આજે બેસનના લડ્ડુ બનાવ્યા, પણ પછી 2-3 દિવસ થાય ને એટલે એમ થાય કે આ તો બહુ લોંગ પ્રોસેસ થઈ જાય છે, આખો દિવસ આમાં જતો રહે છે, જે આપણે પૂજા ભક્તિ કરવી હોય એના માટે પણ ઘણી વાર ટાઈમ નથી મળતો, એવું થઈ જાય છે। પણ જો આ જે મોદક છે એટલા ઇન્સ્ટન્ટ છે ને કે તમે વિચારો ને તો તમે 10 જ મિનિટમાં આ મોદક બનાવી અને બાપાને પ્રસાદમાં ધરાવી શકો છો। એના માટે આપણે જોઈશે 4-5 નંગ ચીકુ જોઈશે। ચીકુ અત્યારે બહુ જ સરસ આવે છે એટલે એ તો ઇઝીલી અવેલેબલ છે। એની સાથે લગભગ 5-7 ખજૂર જોઈશે, જો કાળી ખજૂર લો અથવા લાલ ખજૂર, કોઈ પણ ખજૂર તમે લઈ શકો છો। અને બીજો, હા, કે આ મોદક છે એટલા હેલ્ધી છે ને કે તમે આમ જ પણ મીઠાઈમાં બાળકોને, જો ઘણા બાળકોને છે ને મીઠાઈ બહુ જ પસંદ આવતી હોય છે અને એ લોકોને વારંવાર મીઠાઈ ખાવાની ઈચ્છા થતી હોય છે, તો ત્યારે જો તમે આ મીઠાઈ બનાવીને ખવડાવશો ને તો આમાં ખાંડ આપણે ઉમેરવાની જ નથી, એટલે કે નેચરલ જ આપણે જે સ્વીટનેસ છે એનાથી જ આપણે જે મોદક છે તૈયાર કરવાના છે, એટલે એની જે મીઠાશ છે નડશે પણ નહીં। સાચી વાત છે, એવું કહી શકાય કે આ ડાયાબિટીક મોદક છે। હા, સાચી વાત છે, ઘણી વખત ઘણા જણ શુગર એવોઈડ કરતા હોય ને મીઠાઈ કે આવું કંઈક ખાઈ જ ન શકતા હોય, પણ આવું ફ્રૂટ ફ્લેવર રાખીને ને ખજૂર એવા નેચરલ ઇન્ગ્રેડિયન્ટ નાખીને જો આવું સરસ સ્વીટનેસ આવતી હોય તો વાય નોટ, બહુ સરસ લાગે। જી 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 છે। એની સાથે 2 ટેબલસ્પૂન કોકો પાવડર લઈશું, 1 ટેબલસ્પૂન મલાઈ ઉમેરવાની છે, 2 ટેબલસ્પૂન મિલ્ક પાવડર અને 2 ટેબલસ્પૂન મિક્સ નટ્સ લઈશું, એટલે કે કાજુ અને બદામ તમે લઈ શકો છો જે બારીક સુધારેલા હોય, એનો શું ક્રંચ બહુ સરસ લાગશે। આ મોદક એકદમ સોફ્ટ, ચીકુનો અને ખજૂરનો જે સોફ્ટ ભાગ આવશે એ પણ સરસ મોઢામાં મૂકતા ઓગળી જશે અને એની સાથે ડ્રાયફ્રૂટનો એકદમ સરસ ક્રંચ પણ મળશે। તો બસ આટલી જ સામગ્રીની જરૂર પડે છે અને ફટાફટ બનાવી લઈએ હવે આપણે। ચોક્કસથી। તો સૌથી પહેલા તો શું કરવાનું છે, ચીકુનો પલ્પ કાઢી લેવાનો છે, એટલે કે ચીકુને મસળી લેવાના છે, તમે મસળી પણ શકો છો, એની છાલ કાઢી લેવાની છે અને તમે એને છીણી પણ શકો, એટલે છીણીમાં જરાક દબાવશો તો પણ નીકળી જશે અને હાથેથી મસળી લેશો તો પણ સરસ, કારણ કે ચીકુ તો એકદમ સરસ સોફ્ટ હોય છે અને આ મીઠાઈ બનાવતી વખતે ચીકુ એકદમ સરસ પાકા હોય એવા લેવાના છે, જરાક પણ કચાશ વાળા ચીકુ હશે ને તો એમાં છે ને ચીકાશ લાગે છે તો એનો સ્વાદ જરાય સરસ નહીં લાગે, તો એ રીતે ચીકુનો પલ્પ લઈશું આપણે અને એની સાથે જે ખજૂર છે એ ખજૂરને આપણે લગભગ 15 મિનિટ માટે ગરમ પાણી અથવા ગરમ દૂધમાં પલાળી લેવાની છે, જેથી કરીને ખજૂર પણ એકદમ સરસ સોફ્ટ થઈ જાય અને પછી એ વચ્ચેથી એનો બીઓ કાઢી લેવાનો છે અને એને મસળી લેવાની છે, એટલે જે 8-10 નંગ આપણે ખજૂર લેતા હોઈએ એને તમે લગભગ 1/2 કપ દૂધમાં પલાળી રાખો અને પછી એને મસળી લેવાની છે, એટલે એક પેનમાં ચીકુનો પલ્પ એની સાથે ખજૂરનો પલ્પ ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે, પછી એની અંદર કોકો પાવડર, મલાઈ અને મિલ્ક પાવડર આ ત્રણેય વસ્તુ ઉમેરી અને સરસ રીતે એને કૂક કરવાનું છે અને જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ થાય ને ત્યાં સુધી કૂક કરવાનું છે, જેમ જેમ કુક કરતા જશો એમ ખજૂરમાં રહેલું દૂધનું જે દૂધ છે એ બળશે કે પાણી છે એ બળશે અને ચીકુની અંદરનું જે ભીનાશ છે એ પણ બળી જશે
અને જે મિશ્રણ છે એકદમ સરસ ઘટ્ટ તૈયાર થઈ જશે, પેન ને છોડવા લાગશે. એટલે એ મિશ્રણને થોડું ઠંડુ કરી અને પછી એની અંદર તમે ડ્રાયફ્રૂટ નો પાવડર ઉમેરી શકો છો. હવે આમાં જ તમે વેરિએશનમાં, જો કોકો પાવડર તો ઉમેરી જ રહે છે, પણ કોકોનટ પાવડર એટલે કે કોપરાનું છીણ, સૂકા કોપરાનું છીણ જો ઉમેરવા માંગતા હો તો એ પણ તમે ઉમેરી શકો છો. એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે. તો તમે 2 ટેબલ સ્પૂન કોપરાનું છીણ પણ જયારે ચીકુ અને ખજૂર નો પલ્પ ઉમેરો એની સાથે તમે ઉમેરી લો તો પણ એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે. તો આ રીતે સરસ રીતે મિશ્રણ ઘટ્ટ થઈ જશે. પછી એને તમે તમારો મનગમતો આકાર આપી શકો છો, બોલ્સ બનાવી શકો છો, લડ્ડુ નો શેપ આપી શકો છો, મોદક જેવો શેપ આપી શકો છો, અને ઉપરથી થોડી ચોકલેટ વર્મીસેલી છાંટી લેવાની છે. અને અથવા ચોકલેટ વર્મીસેલીમાં તમે એને રગદોળી પણ શકો છો, જે ચોકલેટ વર્મીસેલી રેડી મળે છે માર્કેટમાં, જેને ચોકલેટની સેવ પણ ઘણા લોકો કહેતા હોય છે, તો એમાં તમે રગદોળી પણ શકો છો, અથવા તો કોપરાની છીણમાં પણ તમે એને રગદોળી શકો છો. કારણ કે એકદમ સરસ ચોકલેટનું કલર હશે અને એને તમે કોપરાની છીણમાં રગદોડશો તો બ્રાઉન કલર અને વ્હાઈટ કલર નું કોમ્બિનેશન પણ બહુ જ સરસ લાગશે. તો એવી રીતે તમે જે મોદક તૈયાર કર્યા એને વર્મીસેલીમાં અથવા તો આમાં તમે કોપરાની છીણમાં અથવા ડ્રાયફ્રૂટમાં ડ્રાયફ્રૂટ નો ભૂક્કો કરીને એમાં પણ તમે એને રગદોડી શકો છો અને પછી તમે એને સર્વ કરો. તો ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને એકદમ ટેસ્ટી એવા મોદક તૈયાર થઈ જાય છે. બાપા તો ખુશ થશે જ અને સાથે સાથે જેને પ્રસાદ મળશે અને ખાસ કરીને બાળકો તો બહુ સાચી વાત છે, બીજી વાર ચોક્કસથી પ્રસાદ લેવા આવશે કે આજે મને પ્રસાદ મળ્યો નથી મને આપો ને. ઓમ પર પાછું ચોકલેટ વાળું હોય ને એટલે છોકરાઓને સંતોષ જ ન હોય. એક આપો, બે આપો, ડબ્બો આપી દેશો ને તો એ કહેશે કે હજી છે. ના ના, બહુ જ સરસ સુરભીબેન, આ તો તમે બહુ જ સરસ રીતની રેસીપી શ્રોતા મિત્રોને સમજાવી. અને ચોક્કસથી મિત્રો આ બનાવજો, કારણ કે એકદમ જો નેચરલ ફ્રૂટ્સમાંથી બનેલો છે, ખજૂર યુઝ થઈ છે, શુગર તો છે જ નહીં, તો ચોક્કસથી બનાવજો અને કેવા બને છે એના ફીડબેક પણ અમને ચોક્કસથી આપજો. આપજો, અમારી સાથે ફોટોઝ પણ શેર કરજો અને તમારી વાન પણ ચોક્કસ આપતા રહેજો. તો બસ આવી જ નવી નવી વાનગી અને વાતો અમે ફરીથી લઈને આવતા રહીશું તમારી જોડે. ચોક્કસથી ચોક્કસથી. અને બસ સુરભીબેન, તો આવતા શનિવારે ફરી પાછા મળશું મિત્રોને, તો રજા લેશું. ચોક્કસ આવજો. આવજો. અને શ્રોતા મિત્રો, તમે પણ આવો, આ કાર્યક્રમમાં ભાગ લ્યો અને તમારી અવનવી વાનગીઓ અમારી સાથે શેર કરો. જો તમે આ કાર્યક્રમમાં ભાગ લેવા માંગતા હો તો તમે મને વોટ્સએપ કરી શકો છો. આ માટેના મારા નંબર છે 9426421254. અને આકાશવાણી ભુજના ફેસબુક પેજ પર દર શુક્રવારના સુરભીના સોડમ કાર્યક્રમની પોસ્ટ અપલોડ થતી હોય છે, તો તેના કમેન્ટ સેક્શનમાં જઈને પણ તમે કમેન્ટ કરી શકો છો કે તમે આ કાર્યક્રમમાં ભાગ લેવા માંગો છો, તો હું તમને તેના જવાબ ત્યાં પણ આપીશ. તો બસ હવે સમય થયો છે મળવાનો આપણા નેક્સ્ટ કોલરને. સુરભીની સોડમ કાર્યક્રમમાં હવે આપણી સાથે જોડાઈ રહેલા છે ભુજના કલ્પનાબેન રસેન્દુ વોરા. કલ્પનાબેન, આકાશવાણીના ભુજ કેન્દ્રમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હા, હું કલ્પના રસેન્દુ વોરા, અત્યારે તો હાઉસ વાઇફ છું. અમે લોકો મૂળ ભુજના જ વડનગરાના ઘર, પણ મારું બાળપણ રાજકોટમાં શિક્ષણ વિત્યું છે. મેં સોશિયોલોજી સાથે બીએ કર્યું છે. અચ્છા, એટલે એ ટાઈમે તમે સોશિયોલોજીમાં બીએ કર્યું છે. હા. કઈ સાલ હશે આંટી? લગભગ 1970ની સાલ હતી. અરે વાહ, એ વખતમાં સોશિયોલોજી સાથે બીએ કરવું એટલે બહુ મોટી વાત છે. હા, અને મને વાંચનનો પણ પહેલેથી શોખ. બીજા શું શોખ છે? બસ બીજા બધામાં રસોઈમાં વસ્તુઓ બનાવવી ગમે, અને મારા સાસુને પણ મીઠાઈ અને ફરસાણ બનાવતા બહુ સરસ આવડતા. તમે પણ એમની પાસેથી જ શીખ્યા? નવરાત્રી નજીક આવે છે, પછી દિવાળી આવશે એટલે, અને પાછું અમારી કોમ છે ને, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ માં માનનારી. જી, આજે હું બરફી ચૂરમું બનાવીશ, કારણ કે અમારા નાગરોમાં આ બરફી ચૂરમું વધારે બનાવાય. કારણ કે એકદમ સહેલી અને ઘરમાં જ હોય એવી વસ્તુઓથી બનતી આ વાનગી સરળ બહુ છે, એ બધાને બહુ જ ભાવે. અચ્છા, બરફી ચૂરમું. હા, તો આપણી બરફી ચૂરમું બનાવવા માટે આપણને શું શું સામગ્રીઓ જોઈશે? હા, હવે બરફી ચૂરમામાં 1/2 કિલો ઘઉંનો ઝીણો લોટ, 1/2 કિલો ખાંડ, ટૂંકમાં 2 સમોસમ લેવાના સરખી ભાગે,
ત્યારબાદ ઘઉંના લોટમાં તેલનું મુઠ્ઠી વળતું મોણ નાખી અને તેના મુઠિયા આવવા અને લોટમાં થોડું થોડું પાણી નાખતા જઈ તેના કઠણ મુઠિયા બનાવી નાખવાના અને પછી તવામાં ઘી ને તેલ મિક્સ પણ લઈ શકાય અને એકલું ઘી લેવું હોય તો પણ લેવાય. તવામાં ગેસ ધીમો રાખવો, નહીંતર અંદરથી કાચા રહે. બદામી રંગના તળવા, બહુ આકરા ના તળી નાખવા, કારણ કે જો બહુ ડાર્ક કલર ના થઈ જાય ને તો એ રેતી જેવું પછી મિક્સરમાં દળીએ ને એટલે રેતી જેવું થઈ જાય એનું તળ, એટલે ખાવામાં મજા ના આવે. અચ્છા, ત્યારબાદ તેને મિક્સરમાં દળી અને ખાંડની ચાસણી કરી. ખાંડ ઘઉંના લોટ જેટલી જ, એટલે 1/2 કિલો ઘઉંનો લોટ લીધો હોય તો 1/2 કિલો ખાંડ. અચ્છા, અને એની ચાસણી આપણે બનાવી હોય તો ડુબાડુબ પાણીથી, એટલે કયા તારની ચાસણી બનાવવાની? ચાસણીમાં ડુબાડુબ પાણી નાખી અને લગભગ 2/2 તારી જેવી ચાસણી કરવાની. અચ્છા, એ આમ ડીશમાં નાખો તો એ મોતી જેવું એનું ટીકું લાગવું જોઈએ, આમ એકદમ ચમકતું એમ. જી, મનથાળથી જરાક આકરી ચાસણી કરવાની. પછી એમાં એલચી અને જાયફળનો ભૂકો ચાસણીમાં જ નાખી દેવો. એલચી થોડી અને જાયફળ વધારે નાખવાથી સ્વાદ બહુ સારો આવે છે. અને જો કોઈને પસંદ પડે તો ગુલાબના એસન્સના ટીપા એમાં નાખવાથી પણ એ બહુ ફાઇન લાગે છે. અને ત્યારબાદ બસ ચોકીમાં ઢાળી નાખવાના અને ઢાળીને થોડીક જ વારે તેના કાપા કરી નાખવાના. અને દળ પણ મોટું રાખવાથી દેખાવમાં પણ એ ચકતા બહુ સરસ લાગશે. અને જરાક ઠરે એટલે તરત જ કાપા કરીને અલગ રાખી દો તો દેખાવમાં પણ બહુ સરસ લાગશે. અને 10-11 દિવસ સુધી તે ફ્રીજની બહાર પણ બગડતા નથી. અરે વાહ, આ તો બહુ ફટાફટ જલ્દીથી બરફી ચૂરમો તૈયાર થઈ ગયું. અને એમાં વસ્તુઓ પણ થોડી જોઈએ છે. જી, એકદમ સાચી વાત છે કલ્પના આંટી, આ તો બહુ સરસ અને સરળ રેસીપી હતી. અને તમે બીજી જે ઓલી મોતીઓ લાડુ કહેતા હતા, એ કેવી રીતે બનાવાય? હા, એની રીત પણ હું સાથે સાથે કહું છું. મોતીઓ લાડુ બનાવવા માટે ચણાનો કરકરો લોટ 1 વાટકી લેવાનો, ત્યાર પછી તેમાં થોડું પાણી નાખી અને તેલનું મોણ થોડું નાખી અને ઢીલું દળ રાખવાનું. અચ્છા, એટલે આપણે જે બુંદી પાડીએ એવું ખીરું તૈયાર કરવાનું. બુંદી પાડીએ ને એવું ખીરું કરવાનું રાખવાનું. જી, પછી બુંદીના ઝારામાંથી, હા, પછી ઘી તેલ મિક્સ લેવાના. તવામાં ઘી તેલ મિક્સ લઈ અને પછી બુંદીના ઝારામાંથી બુંદી પાડી નાખવાની. ત્યારબાદ એ બુંદી ઠરે એટલે મિક્સરમાં દળી અને ચાસણીમાં નાખવાની. હવે એના માટે ચાસણી ખાંડ એને 1/2 ખાંડ, 1 વાટકી લોટ હોય તો 1/2 વાટકી ખાંડ લેવાની. જી, અને તેમાં ખાંડ ડૂબે એટલું પાણી નાખી અને એની ચાસણી મૂકવાની. જી, અને એ ચાસણી બરફી ચૂરમાં જેટલી આકરી નહીં રાખવાની અને મોંઠા જેવી જ કરવાની. તમે ડીશમાં ટીપું નાખો અને એ આજુબાજુ અંદર ને અંદર ફર્યા કરે ને એવું રાખવાનું, નીચે ઢળે નહીં ને એવું. બરાબર. અને પછી એમાં દળ નાખી દેવાનું, આપણે જે મિક્સરમાંથી દળેલું દળ હોય ને એમાં નાખી અને આ દળને 4 કલાક સુધી રાખવાનું. પછી તમે ચાસણીમાં એલચી ને કેસર ને એવું નાખો? અને હા, આ ટાઈમે એમાં એલચી અને કિસમિસ અને બદામ પિસ્તાની કતરણ નાખી દેવાની. બરાબર. પછી 4 કલાક રાખી દેવાનું. 4 કલાકે જ પૂરો એ લાડુ ઘરે અને પછી વાળવાનો. બસ, તો આ મોટી આ લાડુની રીત છે. અચ્છા, બરાબર. પછી એ કેટલો ટાઈમ સુધી બહાર ટકે? લગભગ 15 દિવસ સુધી એ ફ્રીજ વગર બહાર ને બહાર રહે. અરે વાહ, તો છોકરાઓને ભાવે એવા લાડુ છો. હા, અને જરાય બગડતા નથી, છોકરાઓને પણ ભાવે, સ્વાદમાં પણ બહુ સરસ થાય છે. આખી બુંદીના લાડુ હોય ને એ બગડવાની જલ્દી બીક લાગે છે. જી, આ લાડુમાં જલ્દી બગડતા નથી, કારણ કે તમે કરકરીઓ એકવાર બુંદી કરી લીધી પછી એને કરકરી પીસી નાખી અને જ્યારે આપણે ચાસણી તૈયાર કરી એની અંદર જે આપણે એલચી કેસર નાખી દીધા ને પછી તમે જે પીસેલી બુંદીનો જે ભૂકો છે એની અંદર નાખી દીધો અને પછી આપણે એમાં ડ્રાયફ્રૂટનો પાવડર બી નાખી શકીએ ને? ચોક્કસ નાખી, પણ ગુલાબનો એસન્સ નાખવો હોય તો પણ બહુ સરસ લાગે, એની સુગંધ સરસ આવે. અરે વાહ કલ્પના આંટી, તમે તો બે સરસ મજાની ફટાફટ અમને રેસીપી શીખવી દીધી. તો આકાશવાણી ભુજ પરિવાર વતી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. તમે મને આ તક આપી એ બદલ હું પણ તમારો આભાર માનું છું. તો બસ, ફરી પાછા ક્યારેક આવી જ રીતે ભેગા થશું. ચોક્કસ. મને પણ તમારો આ કાર્યક્રમ બહુ જ ગમે છે અને આપણે સ્ત્રીઓને માટે તો આ એકદમ એમાંથી ઘણું ઘણું જાણવા મળે છે. એકદમ સાચી વાત છે. તો કલ્પના આંટી, આવી જ રીતે સાંભળતા રહેજો આકાશવાણી ભુજ. ચોક્કસ.
અને ફરી પાછી તમને ક્યારેક આમંત્રિત કરીશ. ચોક્કસ ચોક્કસ, અમે જરૂર તૈયાર જ રહીશું. ચોક્કસથી. તો ત્યાં સુધી આવજો. આવજો. તો આ હતા કલ્પનાબેન રસેન્દુ વોરા, કે જેમણે આપણને સરસ મજાની બે સિમ્પલ સ્વીટ શીખવી. એક તો બરફી ચૂરમું અને બીજું મોતીઓ લાડુ. અને અત્યારે ગણેશ ચતુર્થી તો ચાલે જ છે, તો ઘરમાં ભગવાનને ભોગ ધરવા માટે પણ આપણે આ મીઠાઈ ધરાવી શકીએ છીએ, અને બાળકોને પણ આ બહુ ભાવશે. તો મિત્રો, ચોક્કસથી આ બનાવજો. અને બીજું કે તમે પણ આ કાર્યક્રમમાં આવો અને ભાગ લ્યો, અને તમારી આવી અવનવી વાનગીઓ અમારી સાથે શેર કરો. તો તમને આ કાર્યક્રમમાં ભાગ લેવો હોય તો એ માટે તમે મને વોટ્સએપ કરી શકો છો. એ માટેના મારા નંબર છે 9426421254. અને આકાશવાણી ભુજના ફેસબુક પેજ પર દર શુક્રવારના સુરભીની સોડમ કાર્યક્રમની પોસ્ટ અપલોડ થતી જ હોય છે. તો તમે તેના કમેન્ટ સેક્શનમાં પણ કમેન્ટ કરીને લખી શકો છો કે તમે આ કાર્યક્રમમાં ભાગ લેવા માંગો છો, તો હું તમને તેના જવાબ ત્યાં પણ આપીશ. તો બસ મિત્રો, આ સાથે જ આપણા કાર્યક્રમનો સમય પૂરો થઈ રહ્યો છે. આવતા શનિવારે ફરી મળીશું. તો ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, અને સાંભળતા રહો આકાશવાણી ભુજ.